નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણમાં 20મો પાઠ છે સંસ્કૃત ભાષાયાહા વૈશિષ્ટ્ય. સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ એ આજે આપણે શબ્દસહ ભાષાંતર એનું સમજાવીશું. અહીં પાઠમાં સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ બતાવી છે. સંસ્કૃત ભાષા એ પ્રાચીન સમયથી જ અસ્તિત્વમાં છે. મહાભારત, રામાયણ આ બધા જે પ્રખ્યાત ગ્રંથો છે એ પણ સંસ્કૃત ભાષામાં જ રચાયેલા છે. અને સંસ્કૃત ભાષાના ઉપર દરેક ભાષાનો આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. ભારતની કેવી ભાષા છે? પ્રાચીન ભાષા છે. વળી વેદોની એ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. બધી ભાષાઓનો આધાર એ સંસ્કૃત ભાષા ઉપર રહેલો છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. આ ઉપક્રમમાં ભાષાનું અને ભાવનું ભારણ વધી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા આપણે જાણીએ છીએ કે બોલવી અત્યારે આપણને અઘરી લાગે છે, ઘણી વખત સમજ પણ પડતી નથી. પરંતુ એ ભાષા અઘરી છે એમ કરી અને આપણે એને માહરો રાખતા નથી. તો જોઈએ આપણે એની વિશેષતાઓ. વયમ જાનીમહ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ જાનીમહ, વયમ એટલે આપણે, એનો અર્થ થાય છે અમે, પણ અહીં અર્થ આપણે લેવાનો છે આપણે. જાનીમહ, જાણીએ છીએ. યત કે સંસ્કૃત ભાષા સર્વાસામ બધી ભારતીય ભાષાણામ ભારતીય ભાષાઓની જનની વર્તતે, જનની છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અથ ચ સંસારે ચ અને અથ હવે સંસારે જગતમાં યહા ભાષા સંતિ, જે ભાષાઓ છે. સંતિ બહુવચનનું રૂપ છે. જે ભાષાઓ છે તાસુ તેમાં સા પ્રાચીનતમા ભાષા, તે પ્રાચીન ભાષા છે. કઈ પ્રાચીન ભાષા છે? સંસ્કૃત. અને હવે જગતમાં જે ભાષાઓ છે તેમાં તે પ્રાચીન ભાષા છે. અશ્યાયાહ ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અશ્યાયાહ ભાષાયાહ, આ ભાષાઓનું અનેકવિધમ, અનેક પ્રકારનું વૈશિષ્ટ્યમ અસ્તિ, વિશિષ્ટતા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કેચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામહ. અત્ર અહીં ઉદાહરણરૂપે કેચિત કેટલીક વૈશિષ્ટ્યમ પ્રદર્શયામહ, વિશિષ્ટતાઓ બતાવી છે. ફરીથી એ પેરેગ્રાફ જોઈ લઈએ. તો આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અને હવે જગતમાં જે ભાષાઓ છે તેમાં તે પ્રાચીન ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે
કેટલીક વિશેષતાઓ બતાવી છે. કઈ ભાષા ભારતીય ભાષાઓની જનની છે? તો સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા એ કેવી ભાષા છે? પ્રશ્નોના જવાબ આવી રીતે પૂછાય તો કેવી ભાષા છે? પ્રાચીન ભાષાઓ ભાષા છે, બરાબર. હવે બીજો પેરેગ્રાફ જોઈએ તો પ્રથમ વૈશિષ્ટ્ય, પહેલી વિશેષતા. હવે જુદી જુદી વિશેષતાઓ બતાવી છે, એમાં પહેલી વિશેષતા છે સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારસ્ય જગતના સમસ્તેષુ પુસ્તકાલયેષુ બધા પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વર્તતે, પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ વર્તતે. ઋગ્વેદ છે જગતના બધા પુસ્તકાલયોમાં, ઋગ્વેદ પ્રાચીન ગ્રંથ છે. જગતના બધા પુસ્તકાલયોમાં કયો ગ્રંથ પ્રાચીન છે? તો ઋગ્વેદ. અયમ અપી સંસ્કૃત ભાષાયા એવો ગ્રંથ. અયમ અપી આ પણ સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષાનો એવો જ ગ્રંથ ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી એવમ આમ સંસારસ્ય જગતનું પ્રથમ પુસ્તકમ અપી પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્યૈવ વર્તતે. સંસ્કૃતસ્ય વત્તા એવમ. સંસ્કૃતનો જ છે. ન તુ કસ્યચિત અન્યસ્યા ભાષાયા, નહીં કે કસ્યચિત કોઈ અન્યસ્ય બીજી ભાષાયા, બીજી ભાષા. આમ જગતનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, નહીં કે બીજી કોઈ ભાષા. ફરીથી સંસારસ્ય પુસ્તકાલયેષુ કહ ગ્રંથ પ્રાચીનતમ. જગતના પુસ્તકાલયમાં પ્રાચીન ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ. આ ઋગ્વેદ ગ્રંથ કઈ ભાષામાં રચાયેલો છે? તો સંસ્કૃત ભાષામાં. આમ પહેલું પુસ્તક પણ કયું છે? સંસ્કૃત ભાષાનું જ છે. ફરીથી એ પેરેગ્રાફ જોઈ લઈએ તો પહેલી વિશેષતા જગતના બધા પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ જગતનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, નહીં કે કોઈ બીજી ભાષા. કસ્યાચિત કસ્યાચિત અન્યસ્ય, અન્ય એટલે બીજી. દ્વિતીય વૈશિષ્ટ્ય, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયા યા વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે, વર્ણમાલા એટલે ક ખ ગ ઘ એ, તત્ર યહ વર્ણક્રમ, તેમાં જે વર્ણક્રમ નિર્ધારિત વર્તતે, નિશ્ચિત કરેલું છે. નિર્ધારિત એટલે વૈજ્ઞાનિક તાર્કિક જ અસ્તિ. તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. ફરીથી સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, તેમાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે, તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. સંસ્કૃત ભાષાનામાં વર્ણમાલા છે, એ વર્ણમાલામાં વર્ણક્રમ નક્કી કરેલો છે, તે કેવો છે? તો વૈજ્ઞાનિક અને તાર્કિક. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્ર પ્રાપ્તમસ્તિ. પ્રકૃતિભ્યઃ કુદરત
પાસેથી સર્વેભ્ય માનવેભ્ય બધા માનવોને યત ઉચ્ચારણ તંત્ર જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ પ્રાપ્ત થયું છે કુદરત પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તસ્ય અનુસરણમ પુત્ર કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે તસ્ય અનુસરણમ કૃત્વા તેનું અનુસરણ કરીને કૃત્વા ત્વા ય અને ત્ય આવે ત્યારે સંબંધ કૃતુદાન બને છે અત્ર વર્ણમાલાયામ અહીં વર્ણમાલામાં વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે વર્ણમાલામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે કુદરત પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે નક્કી થયેલો છે ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય ઉચ્ચારણ અકારનું ઉચ્ચારણ પ્રથમમ ભવતિ પહેલાં થાય છે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે અતઃ આથી વર્ણમાલાયામ વર્ણમાળામાં અકાર પહેલાં છે આથી વર્ણમાળામાં અકાર પહેલાં છે એવમ એવમ વ્યંજનવર્ણેષુ અકારસ્ય ક્રમઃ પૂર્વમ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્ય અપિ કારણમ ઇદમ એવ એવમ 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 વત્તા એવમ આમ વ્યંજનવર્ણેષુ વ્યંજનવર્ણોમાં કકારસ્ય ક્રમઃ પૂર્વમ કકારનો ક્રમ પૂર્વમ એટલે પહેલાં પશ્ચાત પછી તસ્યાપી તસ્ય વત્તા અપી કારણમિદમેવ કારણમ વત્તા ઇદમ વત્તા એવું આ જ કારણ છે આમ જ વ્યંજનવર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને જકારનો ક્રમ પછી છે તેનું પણ આ જ કારણ છે અન્યાસુ ભાષાસુ યહા વર્ણમાલા સંતિ બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તત્ર એતાદશ તેમાં આવો તાર્કિક વૈજ્ઞાનિક જ ક્રમઃ ન મિલતે તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી ફરીથી જોઈએ તો આપણે બીજી વિશેષતા સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે કુદરત પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી થયેલો છે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે આથી વર્ણમાળામાં અકાર પહેલાં છે આમ જ વ્યંજનવર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે તેનું પણ આ જ કારણ છે બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી સંસ્કૃત ભાષામાં વર્ણમાળા છે તેમાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે કેવો છે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક અને તાર્કિક છે અહીં જે વર્ણમાળા છે વર્ણોનો ક્રમ
કુદરત પાસેથી બધા માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેના આધારે નક્કી કરેલો છે. અને પરિણામે ઉચ્ચારણ તંત્ર અનુસાર શેનું ઉચ્ચારણ પહેલાં થાય છે? તો અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે, તેથી અકાર પહેલાં છે. વ્યંજનવર્ણોમાં કયો કાર પહેલાં આવે છે? કકાર, અને પછી જકાર આવે છે. તૃતીયમ વૈશિષ્ટ્ય, ત્રીજી વિશેષતા. આચાર્યના પાણિનીના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમ કૃતિ વર્તતે. આચાર્યના પાણિનીના વિરચિતમ, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ, પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્ક, મસ્તિષ્ક છે એટલે મસ્તક, માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ વર્તતે, સર્વોત્તમ કૃતિ છે. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. એતાદશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે, આવું વ્યાકરણ અન્યત્ર બીજે ન ઉપલભ્યતે. ઉપલબ્ધ નથી. ફરીથી જોઈ લઈએ તો ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે, આવું વ્યાકરણ બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. ચતુર્થમ વૈશિષ્ટ્ય, ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયા મહાભારત નામના, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત, લક્ષ શ્લોક પરિમિત, એક લાખ જેટલા શ્લોક, તેમાં 1 લાખ જેટલા શ્લોકો છે. એતાદશ વિશાલકાય ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ, નિખિલ આખું જગતમાં નથી, આવો વિશાળ ગ્રંથ આખા જગતમાં પણ નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્ય, અપરમ એટલે બીજી, આ પણ સંસ્કૃતની બીજી વિશેષતા છે. ફરીથી જોઈએ તો ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે, તેમાં 1 લાખ જેટલા શ્લોકો છે, આવો વિશાળ ગ્રંથ આખા જગતમાં પણ નથી, આવો આ પણ સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા છે. ફરીથી જોઈએ તો આચાર્ય પાણિનીએ કયો ગ્રંથ રચેલો છે? તો અષ્ટાધ્યાયી નામનો. આ અષ્ટાધ્યાયી ગ્રંથ શેનો છે? તો સંસ્કૃત વ્યાકરણનો. ચોથી વિશેષતા કઈ છે? કયો ગ્રંથ રચાયો છે સંસ્કૃતમાં? તો મહાભારત નામનો. તેમાં કેટલા શ્લોકો છે? 1 લાખ જેટલા શ્લોકો છે, અને આવો વિશાળ ગ્રંથ બીજે ક્યાંય જગતમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંસ્કૃતની વિશેષતાઓ
चार विशेषताओ अपने जोई। हवे पछीनी चार विशेषताओ हवे पछीना तासमां अपने जोईशुं। आ पाठमांथी शब्दार्थ भाषांतर तैयार करजो, लखजो नोटबुकमां, અને સંસ્કૃત ભાષાની વિશેષતાઓ એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, એટલે ધ્યાન રાખીને તૈયાર પણ કરજો. અસ્તુ.